મિત્રો, મજામાં? ગયા લેક્ચરમાં આપણે હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા, ફિનાલકિટોન્યુરિયા અને એને સંલગ્ન એનસીક્યુ અને એની ચર્ચા કરી હતી. આજે પાંચમા ચેપ્ટરનો અંતિમ ચરણ, અંતિમ ટોપિક આવ્યા. ચાલો આજે એવી એક ખામી શરૂ કરીએ, થેલેસેમિયા. થેલેસેમિયા ફરી એકવાર, થેલેસેમિયા એટલે આ એક દૈહિક રંગસૂત્ર સંલગ્ન, દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનોની ખામી છે. દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનોની ખામી છે અને આવી ખામી રુધિર સંકલિત છે. એટલે થેલેસેમિયા રુધિર સંકલિત રોગ છે, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોનો રોગ છે. આ ખામી ત્યારે વારસામાં ઉતરે, આ ખામી ત્યારે વારસામાં ઉતરે કે જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક, એટલે પિતૃઓમાં એની અસર ના હોય, એટલે બંને પિતૃઓ બિન અસરકારક વાહક, અથવા આપણે એમ કહી શકાય કે બંને પિતૃઓ વિષમ યુગ્મી હોય, ત્યારે વારસામાં ઉતરે છે. ઓકે, હવે કે છે શું આ કેમ થાય છે, તે આ રોગ થવાનું કારણ છે વિકૃતિ અથવા દૂર થવું. બે રીઝન હોઈ શકે આ રોગ થવા માટે, કાં તો વિકૃતિ આવી હોય, કાં તો દૂર થયું હોય. આ દૂર થવું એટલે એનું આખરી પરિણામ શું હોય, જેનું આખરી પરિણામ હિમોગ્લોબિનનું સંશ્લેષણ કરતી ગ્લોબિનની જે શૃંખલાઓ છે આલ્ફા અને બીટા, એટલે આખરી પરિણામ શું, હિમોગ્લોબિનની સંશ્લેષણ કરતી ગ્લોબિન શૃંખલા આલ્ફા કે બીટામાં ઘટાડો થવો અથવા ખામીયુક્ત થવી. શૃંખલામાં ખામી આવે અથવા શૃંખલા ગાયબ થાય, એકાદ ઘટી જાય, તો આ રોગ થતો હોય છે. સામાન્ય રીતે એવું કહે છે કે ગ્લોબિનની શૃંખલામાં ખામી થતા હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓ તૈયાર થાય છે. હિમોગ્લોબિનના અસામાન્ય અણુઓ તૈયાર થાય, જેની એક આડઅસર એનિમિયા થાય છે. રોગ, શરીર ફિક્કું પડી જવું, એટલે આ રોગનું એક લક્ષણ થેલેસેમિયા થયા હોય એ દર્દીમાં એક ખામી એનિમિયા પણ જોવા મળે, એટલે ગ્લોબિનની શૃંખલામાં ખામી થવાને કારણે આ જોવા મળે છે. હિમોગ્લોબિનની કઈ શૃંખલા અસર કરતા છે તેને આધારે થેલેસેમિયાના પ્રકાર પાડવામાં આવે છે. હિમોગ્લોબિનની કઈ શૃંખલા અસર પામી છે એ આધારે થેલેસેમિયાના પ્રકાર પડાય. જો આલ્ફા થેલેસેમિયા, જો આલ્ફા થેલેસેમિયા થયો હોય તો એમાં કઈ શૃંખલા, ગ્લોબિનની આલ્ફા શૃંખલા અસર કરતા હોય, ખામીયુક્ત હોય,
અને જો બીટા થેલેસેમિયા થયો હોય તો એમની બીટા શૃંખલા અસર કરતા થઈ હોય. ક્લિયર? મજા આવી ગઈ. ચાલો હવે એવું કે છે કે આલ્ફા થેલેસેમિયામાં શું થાય, તો કે છે કે આલ્ફા થેલેસેમિયા માં આલ્ફા શૃંખલામાં બે નિકટવર્તી જનીન આવેલા હોય, બે નિકટવર્તી અથવા બે નજીકના જનીન આવેલા હોય, એ બે નજીકથી જોડાયેલા સંગલગ્ન જનીનો જેના નામ આપેલા છે HBA1, HBA2, આ બે જનીનો આલ્ફા થેલેસેમિયા વાળા વ્યક્તિના 16મા રંગસૂત્ર પર આવેલા હોય, એટલે આલ્ફા થેલેસેમિયામાં બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીન HBA1 અને HBA2 એ દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલા હોય અને એના દ્વારા એનું નિયંત્રણ થતું હોય છે. એટલે HBA1 HBA2 16મા રંગસૂત્ર પર હોય ને એના દ્વારા નિયંત્રિત થતું હોય છે. આ એક કે ચાર જનીનમાં વિકૃતિ થાય, સમજો જનીન હંમેશા કેવા હોય, જોડમાં. 16મા રંગસૂત્ર પર છે એટલે 16મા રંગસૂત્રની બે જોડ હોવાની, દરેક રંગસૂત્ર જોડ હોય ને 23 જોડ, તો 16મા રંગસૂત્રની જોડ એક બે, બે જનીન જોડ એટલે બે દુ ચાર, તો શું કહે છે, એક થી ચાર, એક થી ચાર, એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર જનીન, એક થી ચાર જનીનોમાં થી ન લખતા કે લખજો તો ઓપ્શન વધારે સારો લાગશે. એક બે ત્રણ કે ચાર, તો એક કે ચાર જનીનોમાં વિકૃતિ આવે અથવા આવા જનીન દૂર થવાને કારણે, એક અથવા બે અથવા ત્રણ અથવા ચાર જનીનોમાં વિકૃતિ આવે. ચાર કયા? HBA1 HBA1 બે હોય, HBA2 HBA2 બે હોય, કારણ કે 16મા રંગસૂત્રની બે જોડ એટલે જોડમાં બે રંગસૂત્ર આવેલા હોય, તો એક કે ચાર જનીનોમાં વિકૃતિ અથવા દૂર થવાને કારણે આલ્ફા થેલેસેમિયાની ખામી જોવા મળે છે. હવે એની અસર કરતા થશે આલ્ફા ગ્લોબિન પ્રોટીન ઓછું ઉત્પન્ન થશે એટલે આવી ખામી જોવા મળશે. બીટા થેલેસેમિયામાં, બીટા થેલેસેમિયામાં એકલ જનીન આવેલું હોય છે, અહીંયા બે હતા ને, અહીંયા એક જ જનીન છે, એકલ HBB. આ જનીન 11મા રંગસૂત્ર પર આવેલું હોય છે, પણ એ પણ ખબર છે કે 11મું રંગસૂત્ર, રંગસૂત્ર જોડમાં એટલે 11મી જોડ, તો જોડમાં જનીનોની HBB ની કેટલી થઈ, એક જોડ થઈ. હવે એના દ્વારા નિયંત્રિત થાય અને આ એકલ કે બંને જનીનમાં વિકૃતિ આવે અથવા દૂર થાય તો બીટા ગ્લોબિનનું સંશ્લેષણ ઘટે તો બીટા થેલેસેમિયા થાય છે. સિમ્પલ ગણતરી દર્શાવી છે. પણ તો આ હિમોગ્લોબિનની ખામી છે, સિકલ સેલ એનિમિયા હિમોગ્લોબિનની ખામી છે, બેમાં ફેર ખરો? હા, થેલેસેમિયા સિકલ સેલ એનિમિયાથી જુદી પડે છે. પેલામાં શું હતું પ્રચ્છન્ન જનીનો જે એની રચનામાં ફેરફાર, જ્યારે અહીંયા ગ્લોબિનની આખી શૃંખલામાં ફેરફાર થાય છે, બંને અલગ એટલા માટે કે થેલેસેમિયામાં ગ્લોબિનના અણુની માત્રાત્મક સમસ્યા છે. થેલેસેમિયા એ હિમોગ્લોબિનના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. માત્રાત્મક એટલા માટે કારણ કે આખી આખી શૃંખલાનું સંશ્લેષણ અટકી જાય. બે આલ્ફા બે બીટા શૃંખલા હોય, એમાંથી એક અથવા ચાર, તો આલ્ફા આપ 11મા રંગસૂત્ર પર હોય તો બીટા થેલેસેમિયા, તો એના માટે તો એ આખી માત્રાત્મક જથ્થાને આધારે સમસ્યા દર્શાવે છે. જ્યારે સિકલ સેલ એનિમિયા એ ખોટી રીતે ગ્લોબિનનું સંશ્લેષણ થયું,
खोटी रीते सिकल सेल एनीमिया खोटी रीते ग्लोबिन संश्लेषण થાય અહીં તો સંશ્લેષણ જ નથી થતું અહીં સંશ્લેષણ થયું સિકલ સેલ એનીમિયામાં પણ ખોટી રીતે થયું એટલે આ એનો જથ્થો ગુણાત્મક છે જ્યારે સિકલ સેલ એનીમિયા ગુણાત્મક સમસ્યા છે આ બંને મારા ફેવરેટ સવાલ છે હું જોજો પેપર લઈશું હું ફેરવીને પૂછીશ અને બંને વખતે તમને યાદ રહેવી જ જોઈએ સો હિમોગ્લોબિન ની માત્રાત્મક સમસ્યા વર્ણવો થેલેસેમિયા હિમોગ્લોબિન ની ગુણાત્મક સમસ્યા વર્ણવો સિકલ સેલ એનીમિયા ગોટાળો ના કરતા બે વાર વાંચજો વધારે જોજો પણ સમજણ પડવી જોઈએ રેડી ચાલો નવો ટોપિક જોઈએ રંગસૂત્રીય અનિયમિતતા એવું કહે છે કે એક અથવા એક કરતા વધારે एक अथवा एक करता वधारे रंग सूत्रों की गैरहाजरी अथवा जयरे सजीव शरीर में कोई पन एक अथवा एक करता वधारे रंग सूत्र की गैरहाजरी हो अथवा रंग सूत्रों की अनियमित गोठवणी हो रंग सूत्र की अनियमित गोठवणी ने कारण खामी सर्जाय एक अथवा एक करता वधारे रंगसूत्रनी गैरहाजरी होय अथवा रंगसूत्रनी अनियमित गोठवणी ने कारण खामी सर्जाय एने एन्युप्लोइडी कहेवामां आवे छे आवा एन्युप्लोइडी मां सामान्य संजोगोमां थाय शुं तो सामान्य रीते एवुं कहे छे કે સામાન્ય રીતે રંગસૂત્રિકાઓ કોષ વિભાજન દરમિયાન છૂટી પડવામાં એટલે સાથી રંગસૂત્રથી છૂટી પડવામાં નિષ્ફળ જાય ત્યારે એકાદ બે રંગસૂત્ર વધી જાય अथवा एकाद बे रंग सूत्र घटी जाए तो अभी एन्युप्लोइडी जोवा मळे दाखला तरीके आपणे जोईए डाउन सिंड्रोम तो अभी खामी मा व्यक्ति मा 21मी जोड़ मा 21मी जोड़े ले दे एक रंग सूत्र एमा एक रंग सूत्र वधी जाए छे तो आवा व्यक्ति में रंगसूत्र की संख्या केटली तो दैहिक रंगसूत्र खरेखर केटला होय 22 जोड़ એટલે 44 પણ એક વધારે એટલે 44 + 1 45 અને કાં તો એ xx કાં તો xy નર અથવા માદા બંનેમાંથી કોઈનામાં પણ આ ખામી થઈ શકે 47 રંગસૂત્ર હોય 21મી જોડની ટ્રાઇસોમી ડાઉન સિન્ડ્રોમ દાખલા તરીકે બીજું ઉદાહરણ આ દૈહિકમાં છે લિંગીમાં છે ટર્નસ સિન્ડ્રોમ टर्नस सिंड्रोम में आवी मादा में 22 जोड़ दैहिक रंगसूत्र 44 જ હોય પણ 2x ના બદલે 1x રંગસૂત્ર ગાયબ હોય એટલે આવી સ્ત્રી 45 રંગસૂત્ર ધરાવતી હોય 46 ના બદલે ટર્નસ સિંડ્રોમ તો આ એની એન્યુપ્લોઇડી ના ઉદાહરણ થયા આગળ જોઈએ કોષ વિભાજન ની અંત્યાવસ્થા પછી ધોરણ 11 ચેપ્ટર નંબર 10 સમવિભાજન અને અર્ધીકરણમાં ભણ્યા કે કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી પૂર્વાવસ્થામાં રંગસૂત્રો ટૂંકા ઘટ ભાજનાવસ્થામાં મધ્યઅરોળ ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રિકાઓ વહેંચાય અને અંત્યાવસ્થામાં બે બાળ કોષ કેન્દ્રો તૈયાર થઈ ગયા રંગસૂત્રની દ્રષ્ટિએ એ અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થાય તો કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન ન થાય કોષરસ વિભાજન ન થવાને કારણે તો સજીવોમાં રંગસૂત્રોનો જૂથ આખે આખા જૂથ વધી જાય એનું કારણ છે સમજો આ એક આ બે
रंगसूत्र हो હવે અંત્યાવસ્થા ભાઈ કોષરસ વિભાજન થાય તો એ કામ જાય ને એ કામ જાય સરખી વહેંચણી થાય પણ કોષરસ વિભાજન થાય જ નહીં તો આ બંને એક બંનેમાં એક એક હોવું જોઈએ એટલે આ એકમાં જ બે થઈ જાય તો આખું જૂથ વધી ગયું તો સજીવોમાં રંગસૂત્રનું આખું જૂથ વધી જાય છે આને પોલીપ્લોઇડી કહેવામાં આવે છે પોલીપ્લોઇડી કહેવામાં આવે પોલીપ્લોઇડી વનસ્પતિમાં વધારે જોવા મળે પ્રાણીઓમાં આવી પોલીપ્લોઇડી બહુ ઓછી જોવા મળે છે ચાલો કેટલીક સામાન્ય ચર્ચા કરીએ સિમ્પલ ગણતરી છે એન્યુપ્લોઇડી એટલે સજીવોની જોડમાં આવેલા રંગસૂત્રોમાં જોડમાં કોઈ પણ એક જોડમાં એકાદ બે રંગસૂત્ર વધી જાય અથવા એકાદ બે રંગસૂત્ર ઘટી જાય જ્યારે પોલીપ્લોઇડીમાં અથવા યુપ્લોઇડી કહો તો પણ ચાલે પોલીપ્લોઇડી અથવા યુપ્લોઇડીમાં આખા ગુણકમાં દરેક જોડમાં આ પર્ટિક્યુલર જોડમાં આ દરેકે દરેક જોડમાં આખું આખું જૂથ વધી જાય અથવા આખું ઘટી જાય તો આને પોલીપ્લોઇડી અથવા યુપ્લોઇડી કહેવાય આના વિશેની ચર્ચા આપણે નીટના લેક્ચરના વિડીયો લેક્ચર જે કર્યો નીટમાં એમાં આના વિશે ડિટેલિંગ આપેલું છે ઓકે પાછા એનસીઆરટી પર આવી જઈએ તો હવે આપણે કહીએ છીએ કે માનવીમાં 23 જોડ રંગસૂત્ર આવેલા હોય છે 23 જોડ રંગસૂત્ર એટલે સંખ્યા ગણવી હોય તો કેટલા 46 જેમાં 22 જોડ દૈહિક અને 1 જોડ લિંગી 22 જોડ એટલે 44 દૈહિક રંગસૂત્ર હોય એક જોડ લિંગી એટલે એક્સ અને વાય અથવા એક્સ અને એક્સ સ્ત્રી અથવા પુરુષ જે પ્રમાણે હોય સામાન્ય રીતે એવું કહે છે કે આવા રંગસૂત્રમાં આવી વ્યક્તિમાં વર્ણનમાં ધ્યાન આપજો આવી વ્યક્તિમાં ક્યારેક કોઈ એકાદ જોડમાં ચાહે દૈહિક હોય ચાહે લિંગી હોય એક અથવા બે રંગ સૂત્ર વધે અને કાં તો એક અથવા બે રંગ સૂત્ર ઘટે ધારો કે આ જોડ છે રંગ સૂત્રની આ જોડ છે હવે કોઈ પણ 23 જોડ છે આવી ને આવી એમાં કોઈ પણ એક જોડમાં એક રંગ સૂત્ર વધી જાય એક વધ્યું તો એને ટ્રાયસોમી કહેવાય જો આ જોડમાં બે વધી જાય બે હોવા જોઈએ ને બે બીજા એક્સ્ટ્રા થઈ જાય કોઈ એક જ જોડમાં હો બધી જોડમાં નહીં તો આને ટેટ્રાસોમી કહેવાય જો જોડમાં બે હતા એમાંથી એક ગાયબ થઈ ગયો બે હતા એક ગાયબ તો આને મોનોસોમી કહેવાય એક ઓછું અને આખી જોડમાં બે હોય બંને ગાયબ થઈ જાય તો હવે એને નલીસોમી નલ એટલે ખાલી ગણ બરાબર આની પણ નીટમાં ચર્ચા કરેલી છે તો એક જોડમાં એકાદ વધી જાય અથવા એકાદ બે વધી જાય તો એને આધારે ગંભીર રોગો બને આવી રંગસૂત્રીય અનિયમિતતાની ત્રણ ખામીઓ ભણવાની છે ટર્નર સિન્ડ્રોમ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ અને દૈહિક રંગસૂત્રમાં ડાઉન સિન્ડ્રોમ નવો ટોપિક ડાઉન સિન્ડ્રોમ આ આનુવંશિકતા ખામી થવાનું કારણ માનવીની 21મી જોડના દૈહિક રંગ સૂત્રમાં એક રંગ સૂત્ર વધી જાય છે એટલે આ આનુવંશિક ખામી ધરાવતી વ્યક્તિમાં 21મી જોડના દૈહિક રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધી જાય એટલે સામાન્ય વ્યક્તિ કેટલો 22 જોડ વત્તા XX અથવા XY 46 રંગસૂત્ર હતા પણ 21મી જોડમાં એક રંગસૂત્ર વધ્યું એટલે 47 રંગસૂત્ર થઈ જશે આવી ખામી જે ધરાવતો હોય એને ડાઉન સિન્ડ્રોમ સ્ત્રી અથવા પુરુષ બંનેમાંથી કોઈ પણ એક
कारण दैहिक रंगसूत्र संलग्न खामी छे એટલે દૈહિક રંગસૂત્રની ખામી 21મી જોડમાં એક રંગસૂત્ર વધ્યું છે એટલે એને દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી કહેવામાં આવે દૈહિક રંગસૂત્રની ટ્રાયસોમી કહેવામાં આવે છે આ ખામીનું સૌ પ્રથમ વર્ણન 1866માં આ ખામીનું વર્ણન લેંગડન ડાઉન શું નામ રાખ્યું છે લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે કર્યું હતું આ રોગનું વર્ણન 1866માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે કર્યું હતું સીધા લક્ષણો જોઈશું ટૂંકું માથું ટૂંકું કદ ટૂંકું માથું નહીં ગોળ માથું સોરી ગોળ માથું ટૂંકું કદ ખાંચયુક્ત તિરાડવાળી જીભ એટલે જીભમાં ખાંચ પડેલી હોય અને જીભની સપાટી પર તિરાડ જેવી રચના જોવા મળે મુખ આંશિક રીતે ખુલ્લું રહેતું હોય આવી પરિસ્થિતિ ઇમેજિન કરજો હો કે આવો વ્યક્તિ કેવો લાગતો હોય હથેળી સપાટ કરચલી યુક્ત એટલે હથેળીમાં વધારે પડતી રેખાઓ ના હોય સપાટ હોય કરચલી યુક્ત પહોળી હોય અને ગળીઓ યુક્ત ચામડીમાં ગળી પડી ગઈ હોય હથેળીમાં આવા લક્ષણ જોવા મળે શારીરિક અને માનસિક રીતે મંદ હોય ખુશ થવાની જરૂર નથી હાટ મજા પડી ગઈ એક રંગસૂત્ર વધારે હોય તો શારીરિક અને માનસિક રીતે મંદ જોવા મળે એટલે માનસિક વિકાસ રૂંધાયેલો હોય માનસિક રીતે મંદ કોને કહેવાય એવી કહેવાની જરૂર ખરી મારે નહીં ને એમ તો ડાયા છે સાર ચાલો નવો એક ટોપિક લઈએ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તો કહે છે કે સામાન્ય રીતે આ ખામી નરમાં જોવા મળે છે એટલે આવી ખામી પુરુષમાં થાય છે મોટા ભાગે પુરુષમાં એક્સ વાયના બદલે એક એક્સ લિંગી રંગસૂત્ર વધી જાય છે એટલે આવો પુરુષ 47 રંગસૂત્ર ધરાવે આવી ખામીને લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી કહેવાય અહીંયા પણ એક રંગસૂત્ર વધ્યું છે એટલે લિંગી રંગસૂત્રની ટ્રાયસોમી કહેવાય લક્ષણોમાં વ્યક્તિ પુરુષ જેવો જ દેખાય પરંતુ આમ તો એક એક્સ રંગસૂત્ર વધારે મજા પડે ને એવું થોડું હોય અહીંયા કઈ વધારે મળે એટલે સારું નહીં હવે વ્યક્તિ પુરુષ જેવો દેખાય પરંતુ માદાના લક્ષણો પ્રદર્શિત થતા હોય એટલે ઘણા બધા માદા જેવા લક્ષણો દર્શાવતા હોય છે જેમ કે એમનામાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય માદા જેવો સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે કાં તો આવી વ્યક્તિ જાતીય રીતે વંધ્ય હોય છે શરીર કરતા પગની લંબાઈ વધારે શુક્રપિંડ અલ્પ વિકસિત ચહેરા પર અને મૂછોનો અભાવ દાઢી મૂછનો આવા ઘણા બધા લક્ષણ છે એ નીટમાં આપેલા છે આપણી ચોપડીમાં આટલું જ છે એટલે આપણે આટલે સુધી જ અટકાવીશું લાસ્ટ નોટ લીસ્ટ ટર્નસ સિન્ડ્રોમમાં એક્સ ઓ સ્થિતિ જોવા મળે એટલે આ ખામી સ્ત્રીમાં જોવા મળે જેમાં બે એક્સ રંગસૂત્રના બદલે
एक ज एक्स रंग सूत्र हो एक ओछू એટલે એને મોનોસોમી કહેવાય લિંગી રંગસૂત્રની 2n માઈનસ 1 એ હા અહીંયા એક વધારે ને એટલે 2n પ્લસ 1 લિંગી રંગસૂત્રમાં હો પણ xxy અહીંયા 2n પ્લસ 1 પણ દૈહિક રંગસૂત્રની તો હવે 2n માઈનસ 1 એટલે આવી સ્ત્રીમાં રંગસૂત્રની સંખ્યા કેટલી 45 બેના બદલે એક રંગસૂત્ર હતો આવી સ્ત્રી વંધ્ય હોય એનું અંડપિંડ અલ્પ વિકસિત હોય એટલે અંડપિંડ પૂરેપૂરું વિકાસ પામતું નથી અને એમનામાં દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો જે માદામાં જોવા મળતા હોય એ અભાવ જોવા મળ્યામાં એટલે નર કર નર જેવા માદા કરતા અલગ માદામાં સ્તનગ્રંથિ વિકસિત હોવી જોઈએ આમાં સ્તનગ્રંથિ વિકસિત ના હોય એટલે એવા ઘણા બધા દાઢીમૂછ ના હોવી જોઈએ પણ આમાં જોવા મળે એટલે માદાના લક્ષણો જોવા મળતા નથી અહીંયા રંગસૂત્રી અનિયમિતતાઓ ત્રણ થઈ ડાઉન સિન્ડ્રોમ દૈહિક રંગસૂત્રની ટ્રાઇસોમી ક્લાઇનફેલ્ટર્સ લિંગી રંગસૂત્રની નરમાં ટર્નર સિન્ડ્રોમ લિંગી રંગસૂત્રની માદામાં અહીંયા આ ચેપ્ટરનું અકાળે અવસાન થયું છે લગભગ 14 લેક્ચર થયા છે 14 લેક્ચરના બધા જ વિડિયો ધ્યાનથી જોવા બરાબર આ ચેપ્ટર અને આના પછીનો ચેપ્ટર એ બે ભણ્યા એટલે 12મું ફટાફટ ક્લિયર થઈ જશે કોન્સેપ્ટ્યુઅલ આ બે ચેપ્ટર જોરદાર છે ક્યાંય સમજણ ના પડે તો પૂછી લેજો બાકી આ બધાની ચર્ચા એટલે એમસીક્યુની ચર્ચા નીટમાં કરતા જ રહીશું નીટ માટે ખાસ કોન્સેપ્ટ ક્લિયર કરશો તો જ એમસીક્યુ આવડશે ઓકે બાય